नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। तो बाळ मित्रों, आजनो अभ्यास धोरण 3 विषय कलशोर गुजराती प्रथम भाषा, एमां आपजे आपणे स्वाध्याय पोथीमां पाठ 8 એનો પ્રશ્ન નંબર 15 એના વિશે આગળ અભ્યાસ કરીશું। તો ચાલો બાળ મિત્રો, તમારી સ્વાધ્યાય પોથી કાઢો અને એમાં પાઠ 8 એમાં પ્રશ્ન નંબર 15 બરાબર એ કાઢો અને પહેલાં પેન્સિલ રબર બધું સાથે લઈને બેસજો, જેથી કરીને સાથે લખતું રહે બરાબર। તો જુઓ, આપણે સૂચના જોઈએ। આપેલ વાક્યને વાંચો, તેના અર્થવાળી પંક્તિ પાઠ્યપુસ્તકના પાન નંબર 129 અને 130 પરના ગીતમાંથી શોધીને લખવાની છે। ક્લાસમાં મેં આ 15મો પ્રશ્ન પણ કરાવ્યો હતો અને 129-30વાળી રામુ વિશેનું જે કાવ્ય હતું એ પણ તમને સમજાવ્યું હતું કે રામુ કયું ચિત્ર દોરવા માંગતો હતો અને કયું ચિત્ર દોરાઈ ગયું। તો એને લગતી એમાંથી પંક્તિ શોધીને આ વાક્ય શું કહેવા માંગે છે એ બે પંક્તિ શોધીને લખવાની છે। તો જુઓ, પહેલાં ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો। તો કાવ્યમાં ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આપ સાંજનું દોરી દીધું, પીછી મૂકી દઈ બાજુએ કાન કામ બાજુ સંકોરી કામ બધું સંકોરી લીધું। તો આ કાવ્ય પંક્તિ એનો એ અર્થ સમજાવે છે। એના પછી બીજા નંબરનું છે, રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા। એની પંક્તિ છે, ત્યાં તો દીઠો ચાંદલીઓ ને દીઠા ટમટમ તારા, રામુએ પાછા પીછીથી ચિત્ર્યા રે ચમકારા બરાબર। સાંજનું ચિત્ર દોરતા દોરતા રાત થઈ ગઈ, રાતનું ચિત્ર પૂરું કર્યું, ત્યાં તો ચાંદલીઓ અને તારા આકાશમાં ટમટમ કરતા દેખાયા, એટલે એમાં પાછા પીછીથી ચિત્ર્યા રે ચમકારા એવું કાવ્ય પંક્તિમાં કહે છે। ત્રીજું છે, રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિત્ર્યું। તેની કાવ્ય પંક્તિ, રામુએ લઈ રંગ શ્યામને આપ દીઠું ઢબૂરી। ત્યાર પછી ચોથા નંબરનું છે, સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો। તો એનો જોઈએ જવાબ, કઈ કાવ્ય પંક્તિ છે, ત્યાં જ પડી ગઈ સવાર, આપનું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય બરાબર। રાતનું ચિત્ર તૈયાર કર્યું આખું આબલું, એટલે કે આકાશ કાળું કાળું કરી નાખ્યું, અને ત્યાર પછી તો સવાર પડતા ચિત્ર બદલાઈ ગયું, પંખીઓ કલરવ કરતા કરતા તેજ ગયું પથરાય, ધીમે ધીમે અજવાળું ફેલાતું ગયું અને આખું ચિત્ર કેવું અજવાળાવાળું દોરવાનું થઈ ગયું હતું, પણ અજવાળું એમાં પથરાય ના પથરાય, કાળામાં સફેદ થાય ના થાય। પાંચમું જોઈએ, આકાશ અને રંગો જોઈને રામુને કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યું। તો એની કાવ્ય પંક્તિ, ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પળમાં પીછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ। ઘડીકમાં આકાશ જુએ અને જુએ રંગ, અને પળમાં પીછી બોળીને એને કંઈક ચિતરતો ખાસ, આ કાવ્ય પંક્તિ આવું કહે છે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16, પહેલાં શું કર્યું પછી શું કર્યું, વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવવાના છે કે આપણે સવારે ઉઠતા ઉઠીએ તરત કયું કામ પ્રથમ કરીએ છીએ, ચા નાસ્તો કરી દઈએ છીએ, ચાંદા મામા સપનામાં આવ્યા, દાંત સાફ કર્યા, આ બધા આડાવડી વાક્યો આપેલા છે, આપણે ને સૌ પ્રથમ પહેલાં આપણે શું કરીએ છીએ એમ ક્રમ અનુસાર ગોઠવવાના છે।
તો આપણે સવારે ઉઠીને સૌથી પહેલાં શું કરીએ છીએ? તો દાંત સાફ કરીએ છીએ, બરાબર? એક નંબર દાંત સાફ કરીએ છીએ. ત્યાર પછી બીજો નંબર, દાંત સાફ કર્યા પછી સ્નાન કરવા જઈએ છીએ. સ્નાન કરીને ચા નાસ્તો કરીએ છીએ. ચોથા નંબરમાં સ્નાન કરી ચા નાસ્તો કરી પછી તૈયાર થઈને આપણે શું કરીએ છીએ? ગૃહકાર્ય બાકી હોય તે કરીએ છીએ. ત્યાર પછી ગૃહકાર્ય થઈ ગયા પછી આપણે શાળાએ જવા માટે સ્કૂલ ડ્રેસ ગણવી છે, એટલે કે સ્કૂલ ડ્રેસ પહેરીને તૈયાર થયા. છઠ્ઠા નંબરનું આપણે શાળાએ પહોંચી ગયા ત્યાર પછી પ્રાર્થના સભામાં રજૂઆત કરી, બરાબર? પ્રાર્થના ગઈએ છીએ ને આપણે, તો પ્રાર્થના સભામાં રજૂઆત કરી. સાતમા નંબરનો ભાષાનો તાસ આવ્યો. ભાષા એટલે કે આપણને સમજાયું હતું કે ગુજરાતી વિષય, એનો પહેલો પીરિયડ આવ્યો, તાસ એટલે કે પીરિયડ. ત્યાર પછી આઠમા નંબરનું મિત્રો સાથે આપણે રમત રમ્યા, બરાબર? પછી શાળાએ છૂટી ગયા અથવા તો શાળામાં મિત્રો સાથે આપણે રમત રમ્યા. ત્યાર પછી ઘરે આવી ગયા, સાંજ રાત પડી ગઈ, જમી કરી લીધું. ત્યાર પછી દાદીમાએ વાર્તા કહી. દસમા નંબરમાં ચાંદા મામા સપનામાં આવ્યા. દાદીમાએ વાર્તા કહી એટલે સરસ મજાની ઊંઘ આવી ગઈ અને સપનામાં ચાંદા મામા આવ્યા. ચાલો એના પછી આગળનો પ્રશ્ન નંબર 17 જોઈએ આપણે. વાક્યો વાંચો અને જુદા પાડો. વાક્ય વાંચો પહેલાં થયું તેની નીચે સાદી લીટી, અને પછી થયું હોય તેની નીચે આવી રીતના ડિઝાઇનવાળી લીટી કરવાની છે, બરાબર? ડિઝાઇનવાળી એટલે આપણે આખી ચૂકી કરીએ છીએ ને એવી. એમાં ઉદાહરણ જોઈએ. વિરાટે બૂટ પહેર્યા, હવે નિશાળે જવા સીડી ઉતરે છે. તો પહેલાં આપણે સીડી ઉતરીએ છીએ કે બૂટ પહેરીએ? બૂટ પહેરીને પછી જ સીડી ઉતરીએ છીએ. એટલે પહેલાં એણે શું કર્યું? બૂટ પહેર્યા. તો ત્યાં આગળ આપણે સાદી લીટી, અને ત્યાર પછી કયું કાર્ય કર્યું? તો નિશાળે જવા સીડી ઉતરે છે, બરાબર? એની નીચે તમારે આવી રીતના ડિઝાઇનવાળી લીટી દોરવાની છે. ચાલો પહેલા નંબરનું જોઈએ આપણે. વિરાજ હાથ ધુવે છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. તો એણે પહેલાં શું કર્યું હશે? ધૂળમાં રમી હતી, બરાબર? ધૂળમાં રમે તો જ હાથ ધોવા પડે ને, એટલે ધૂળમાં રમતી હતી. એની નીચે આપણે સાદી લીટી કરવાની છે, અને વિરાજ હાથ ધુવે છે તેની નીચે ડિઝાઇનવાળી લીટી કરવાની છે. ત્યાર પછી બીજા નંબરનું, નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. પહેલા ભૂખ લાગે કે પહેલા સફરજન ખાઈ લઈએ? ભૂખ લાગે ત્યારે જ આપણે ખાઈએ છીએ ને, એટલે પહેલા શું થયું? તેને ભૂખ લાગી હતી. તે સાદી લીટી દોરવાની છે. નીલા સફરજન ખાય છે એ ડિઝાઇનવાળી. ત્રીજા નંબરનું, રૂબીનાએ બહાર ખાધું હતું એટલે તેને પેટમાં દુખે છે. પહેલાં બહાર ખાધું એટલે નીચે સાદી લીટી, અને પછી પેટમાં દુખ્યું એટલે નીચે ડિઝાઇનવાળી લીટી કરવાની છે. ચોથા નંબરનું, મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી. પહેલાં તો આપણી પાસે ચાર હતી, પછી એક પેન વધારાની આપી એટલે પાંચ પેન થઈ. એટલે શેની નીચે સાદી લીટી આવશે? તો ચાર પેન હતી એની નીચે સાદી લીટી, અને આનંદે મને એક પેન આપી એની નીચે ડિઝાઇનવાળી. પાંચમા નંબરનું, સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. તો આપણે એમને એમને એમ ચાલવા માંડીએ કે પંચર પડે પછી ચાલીએ? તો પહેલાં પંચર પડ્યું તેથી હું ચાલું છું, એટલે પંચર પડ્યું, સાયકલમાં પંચર પડ્યું તેની નીચે સાદી લીટી, હું ચાલું છું એની નીચે ડિઝાઇનવાળી. છઠ્ઠું, કાલે રવિવાર હતો એટલે સેરેના આજે દવાખાને જાય છે, બરાબર? કાલે રવિવાર જ ના હોત તો કાલે ને કાલે દવાખાને જઈ આવત ને. કાલે રવિવાર હતો એટલે એને આજે દવાખાને જવું પડ્યું. રવિવારના દિવસ દવાખાનું બંધ હતું, બરાબર? એટલે રવિવાર હતો, કાલે રવિવાર હતો તેની નીચે સાદી લીટી, અને સેરેના આજે દવાખાને જાય છે તેની નીચે ડિઝાઇનવાળી લીટી કરવાની છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 18 જોઈશું. નીચે આપેલા વાક્યોને ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકો. આ પણ મેં ક્લાસમાં તમને સમજાવ્યું હતું, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. જે અત્યારે આપણે ક્રિયા કરી રહ્યા છીએ તે વર્તમાનકાળની કહેવાય, બરાબર? પછી ગઈકાલે જે
क्रिया करी हती तेने भूतकाळ अने आवतीकाले कई क्रिया करी शू बराबर आमे शू पर भार मूक्यो ते भविष्यकाळ कहेवाय। अत्यारे आपणे वीडियो जोई रह्या छीए ए वर्तमानकाळ। काले मैं गुजरातीनो वीडियो जोयो हतो ते भूतकाळ अने आवतीकाले हूँ गणितनो वीडियो जोईश ते भविष्यकाळ। समझाई गयुं बधाने बराबर कि आपणे जे काले कार्य कर्युं हतुं હતું એટલે ભૂતકાળ બરોબર પહેલાં કરી નાખ્યું હોય કામ ગઈકાલ હોય કલાક પહેલાં હોય એ પહેલાં કર્યું એટલે કે ભૂતકાળ અત્યારે જે કાર્ય કરી રહ્યા છે તે વર્તમાનકાળ આવતીકાલે જે કાર્ય કરીશું બરોબર હજી આપણે નક્કી નથી કર્યું કે કાલે હું વિડીયો જોઈશ લેસન કરીશ શાળાએ જઈશ આ બધું જ ભવિષ્યકાળ કહેવાય। તો ચાલો આપણે અહીં આગળ આશી પુસ્તક વાંચીએ। અત્યારે વાંચશે અહીંયા આગળ તમને ત્રણ બોક્સ આપેલા છે બરોબર રવિવાર શનિવાર અને સોમવાર ત્રણ દિવસ આપેલા છે। રવિવાર એટલે આજનો દિવસ શનિવાર એટલે ગઈકાલ અને સોમવાર એટલે આવતીકાલ। તો આશી પુસ્તક વાંચે છે અત્યારે વાંચે છે એટલે વર્તમાનકાળ કહેવાય। આશી પુસ્તક વાંચતી હતી ગઈકાલે વાંચ્યું હતું એને વાંચી વાંચતી હતી અને આશી પુસ્તક વાંચશે આવતીકાલે તે વાંચશે બરોબર ત્રણેય કાળમાં ગોઠવાઈ ગયું આજે ગઈકાલે અને આવતીકાલે। એવી જ રીતના બીજું વાક્ય છે કે સંજય શાળાએ જાય છે તો જાય છે અત્યારે વર્તમાનકાળ થયો બરોબર। ત્યાર પછી સંજય શાળાએ જતો હતો એ ગઈકાલે સંજય શાળાએ જશે બરાબર એ આવતીકાલે। ત્રીજા નંબરનું નીલોફર શાંત બેઠી હતી એ ગઈકાલનું એટલે કે ભૂતકાળનું વાક્ય હતું। નીલોફર શાંતિથી બેઠી છે શાંત બેઠી છે એ અત્યારનું એટલે કે આજનું। નીલોફર શાંત બેસશે એ આવતીકાલનું વાક્ય કહેવાય। ત્યાર પછી ચોથા નંબરનું વાક્ય છે પ્રીતિ પાણી ભરે છે એ આજનું અત્યારે જે કાર્ય કરી રહી છે તેને વર્તમાનકાળ। પ્રીતિ પાણી ભરતી હતી ગઈકાલે એણે ભરતા જોઈ હતી એટલે કે ભરતી હતી એ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં શું બનશે પ્રીતિ પાણી ભરશે બરાબર। ચાલો એના પછી પાંચમા નંબરનું જોઈએ આપણે કાજલ દોડશે દોડશે એટલે આવતીકાલે એટલે આપણે કયા ખાનામાં સોમવારના બોક્સમાં લખીશું। તો પછી ગઈકાલે તો શું લખીશું મેં કાજલ દોડતી હતી કાજલ દોડે છે બરાબર એ આજમાં લખીશું ને સરસ। ચાલો છઠ્ઠા નંબરનું આપણે જોઈશું વિશાલ રમતો હતો હતો એટલે ગઈકાલે એટલે આપણે શનિવારના બોક્સમાં લખીશું વિશાલ રમે છે એ આજના રવિવારના બોક્સમાં વિશાલ રમશે એ આવતીકાલના બોક્સમાં આપણે લખીશું। સમજણ પડી ને બાળકો? ચાલો એના પછી સાતમા નંબરનું ગૌરવ આણંદ ગયો હતો હતો એટલે ગઈકાલે એટલે શનિવારના બોક્સમાં ગૌરવ આણંદ જાય છે એટલે આજે જવા જાય છે એટલે રવિવાર ગૌરવ આણંદ જશે એ આવતીકાલ બરાબર। આઠમા નંબરનું હું લખું છું અત્યારે લખે છે એટલે આજના દિવસમાં લખવાનું હું લખતો હતો ગઈકાલે અને હું લખીશ આવતીકાલે બરાબર। તો આપણું આ અઢારમા નંબરનો પ્રશ્ન જે વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશેનો છે એટલે આ બધું વ્યાકરણ કહેવાય બરાબર એટલે આ લખતી વખતે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે જેથી કરીને આપણને ખબર પડે બરાબર। ચાલો હવે આગળ પ્રશ્ન નંબર 18 જોઈશું 18 પછી 19મો પ્રશ્ન 18મો તો આપણે આગળ જોઈ લીધો। તો 19મા પ્રશ્નમાં વાક્ય વાંચો કૌંસમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। આગળનો 18મો પ્રશ્ન જોયો તો એના આધારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે બરાબર કે હું સવારે વહેલી ઊઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી અને કૌંસમાં આપ્યું છે કરું। તો
તો હું સવારે ઉઠી, વહેલી ઉઠીને એટલે આગળનું કાર્ય થઈ ગયું, એટલે કલાક પહેલાંનું, બે કલાક પહેલાંનું. તો ચકલી ચીંચી કરતી હતી, ઉઠી ત્યારે એને જોયું હતું, બરાબર. અત્યારે તે ક્યાં ચીંચી કરે છે? આંગણામાં, બરાબર. અત્યારે તે આંગણામાં ચીંચી કરે છે, બરાબર. કરવું ઉપરથી કરતી હતી અને કરે છે એટલે ભૂતકાળ અને વર્તમાનકાળ બંને કાર્ય ક્રિયાઓ થઈ ગઈ. બીજા નંબરનું જોઈશું આપણે. ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત પછી ગાવું. ગઈકાલે એટલે ગાતા હતા. આજે ક્યાં ગાય છે ગીત? આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. આજે એવો શબ્દ આવ્યો છે એટલે ગાય છે. ત્રીજા નંબરનું, રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાવ, ગઈકાલ એટલે ખાધી હતી, આજે આવ્યું એટલે ખાય છે, બરાબર. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. ચોથા નંબરનું, અંકિત રજાઓમાં અમદાવાદ, રજાઓમાં એટલે ગયો હતો, અત્યારે તે નડિયાદ જાય છે. પાંચમા નંબરનું, જાવેદે બાગમાં ફૂલછોડ રોપ્યા હતા, આજે તે તુલસીનો છોડ રોપે છે, એટલે ભૂતકાળ અને વર્તમાનકાળના વાક્યો અહીંયા આગળ થયા, બરાબર. આજે, અત્યારે, એ બધા જ વર્તમાનકાળમાં આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, એમાં અવિભાગમાં જોઈએ આપણે આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જોવાના છે. કેવી રીતના? ધ્યાનપૂર્વક. અને ચિત્ર પરથી શબ્દો અને વાક્યો બંને લખવાના છે. તો અહીંયા આગળ પહેલાં પહેલું તમને ચિત્ર દેખાય છે, બરાબર. એની ઉપર શું લખ્યું છે? આ સ્માઇલીનું ચિત્ર અને એની ઉપર આ, પછી રા, પછી ત, બરાબર. ચિત્રો પણ આપેલા છે અને ઉપર શબ્દો પણ આપેલા છે. તો એને જોઈને આપણે વાક્ય બનાવવાના છે. તો આપણે એના પરથી પહેલાં પહેલું તો કયું ચિત્ર, કયું શબ્દ બન્યો? રા ત, બરાબર. અહીં આગળ કયો બન્યો? રાત. પછી કાળી, પછી દિન, પછી પ્રકાશ, બરાબર. અહીંયા આગળ પ્ર, કા અને સ નીચે આપેલો છે, બરાબર. ત્યાર પછી પ્રકાશ પછી આપણે આ પ્રકાશ, બરાબર. કાળી ને દિન, આ રાત, પછી ભરેલો, પછી રંગો, બરાબર. અને નીચે કયો પણ આપ, બીજો એક શબ્દ આપેલો છે નીચે, જો. હા, કયો છે? મેળો, બરાબર. આ રીતના શબ્દો આપણા તૈયાર થઈ ગયા. તો તમારે નીચે શબ્દ આ રીતના લખી દેવાના છે. પહેલાં તો ચિત્રો જોવાના, પછી આ રીતના રાત, કાળી, દિન, પ્રકાશ, ભરેલો, રંગોનો મેળો, એ રીતના લખી દેવાનું છે. અને પછી વાક્ય વ્યવસ્થિત આપણે લખવાનું છે કે રાત કાળી ને દિન પ્રકાશ ભરેલો છે, બરાબર. રાત કેવી હોય? કાળી, અને દિવસ અજવાળવાળો એટલે કે પ્રકાશ ભરેલો. પછી બીજું વાક્ય આપણે બનાવીએ તો માગતો રંગોનો મેળો, માઘ મહિનો એટલે રંગોનો મેળો. સુંદર રંગબેરંગી ફૂલો ખીલેલા દેખાય ને માઘ મહિનામાં, માગતો રંગોનો મેળો. આ રીતના વાક્ય બંને બે બનશે. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. બ વિભાગ, તો એમાં જુઓ, એમાં પણ આ રીતના ચિત્ર પરથી શબ્દ બનાવવાના છે. તો ચિત્ર આપેલું છે, આગળ આપણે સ્માઇલીનું ચિત્ર જોયું હતું ને, એમાં એની ઉપર શું લખ્યું છે? આ. પછી ચાંદાની ઉપર કા, અને ચશ્માની ઉપર શું લખેલું છે? સ, એટલે કયું બન્યું? એટલે ત્રણેય ચિત્રનો અક્ષર ભેગો કરી તમારે આ કા સ, બરાબર. આ રીતના શબ્દો એક એક લેવાના છે. ચિત્ર જોવાનું તો એની ઉપર કયો અક્ષર લખેલો છે? સ્માઇલી ઉપર તો આ લખેલો છે, જુઓ. ત્યાર પછી ચંદ્ર ઉપર કા, અને ચશ્મા ઉપર સ, આકાશ. ત્યાર પછી વૃક્ષ ઉપર દી, અને પાંદડા ઉપર ન. ચકલી, માછલીમાં બે વખત માછલી છે એટલે મા,
ત્યાર પછી ચોરસમાં રે અને સ્ટારમાં શું છે? સ્ટારમાં ત, બરોબર. પછી કપ, તો રંગ ગો. આવી રીતના ચિત્રની ઉપર અક્ષરો જોવાના છે અને શબ્દો બનાવવાના છે. ત્યાર પછી ધજાના અને ત્રિકોણ, તો એમાં મેળો બને છે. ત્યાર પછી પાન આકાર અને પાછું ચોરસ ઘ રે. માછલીમાં મા અને રા, ફરી મા અને ડો. પછી ચાંદો અને સ્ટાર, તો એમાં શું આવે? સ્ટાર જેવું જે ફૂલ છે. કાળી, પછી સ્માઈલીમાં આ અને ચશ્મામાં શ, બરોબર. પછી ચોરસમાં રે અને ફુગ્ગામાં લો. આ રીતના આપણે શબ્દો બનાવ્યા. હવે ચિત્ર ઉપરથી વાક્ય આગળની જેમ બનાવવાના છે, તો એમાં પણ એક એક અક્ષર ક્યાંથી લેવાના છે? ચિત્ર ઉપરથી. તો માછલીમાં મા, પછી ઘરમાં રા, પછી પાન આકારમાં ઘ, રે, રંગો છે, બરાબર. આ રીતના તમારે ચિત્ર જોતું જવાનું છે અને એક એક અક્ષર મૂકતું જવાનું છે, એટલે આખું વાક્ય બનશે મારા ઘરે રંગો છે. એવી જ રીતના બીજા નંબરમાં પણ આ રાત કાળી છે, બરાબર. ચિત્ર જોવાના છે, શબ્દો શોધવાના છે અને વાક્ય તૈયાર કરવાનું છે. ત્યાર પછી ચિત્ર વાક્ય બનશે આપતો રંગોનો મેળો છે, બરાબર. તમે ક્લાસમાં હો તો દરેક પાસે આ એક એક વાક્ય આપણે ચિત્ર પરથી શબ્દો શોધીને બનાવડાવે, બરાબર. ચાલો હવે એના પછી આગળનું જોઈએ, ચોથા નંબરનું, બરાબર. ચાલો ચોથા નંબરમાં શું આપેલું છે? હા, દિન પ્રકાશ ભરેલો છે. કે વૃક્ષના ચિત્રમાં પહેલા અક્ષર દી છે, પછી પાંદડામાં ન, દિન, પછી પ્રકાશ ભરેલો ચકડીમાં શું છે? પ્ર, કાશ ભરેલો છે. ત્યાર પછી પાંચમા નંબરનું ચિત્ર છે, દી પછી શું છે? રડવા જેવું છે ને ચિત્ર, હં, તેમાં શું છે? ને, શ, પછી ફરીથી ને. પ્રકાશ મામા ઘરે છે, દિનેશને પ્રકાશ મામા ઘરે છે, બરાબર. આ રીતના આપણા વાક્યો તૈયાર થઈ ગયા. સ્વાધ્યાય પોથીમાં સુંદર અક્ષરે તમારે લખતું રહેવાનું છે, બરાબર. ચાલો એના પછી પ્રશ્ન નંબર 21, સૂચના જુઓ. નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર મૂકી બિંદી અથવા અનુસ્વાર મૂકી શબ્દો ફરીથી લખી. બિંદી એટલે આપણે માથે ટપકું કરે છે ને, મીંડું કહો છો તે, બરાબર, અથવા તો અનુસ્વાર. અને શબ્દો ફરીથી લખવાના છે. તો મ, ય, ક, તો મ, યંક, બરાબર. આ શબ્દો તમે સાંભળેલા હશે. પછી ચદન, ચદન એટલે ચંદન. ચની માથે બિંદી મૂકવાની છે એટલે ચંદન બનશે. પછી સાઠો, તો સાઠો, શેરડીનો સાઠો આવે છે ને તે. પછી સતા કુકડી, તો સતા કુકડી હોય કે સંતા કુકડી હોય, સંતા કુકડી હોય, સને માથે મીંડું. પછી પાંચમું હાફવા, તો હને માથે બિંદી, હાફવા. પછી છઠ્ઠું પાદડું, પાદડું એટલે પાંદડું, બરાબર. સાતમું આંખ, આંખને માથે બિંદી એટલે આંખ. આઠમા નંબરનું સારું, તો રની ઉપર બિંદી કરવાની છે. પછી વાંધો, તો વાંધો, વને માથે બિંદી, વાંધો. એમ આપણે જોર દઈને બોલીએ છીએ ને, માથે મીંડી હોય એટલે. દસમા નંબરનું મરચા, તો મરચા, બરાબર. જેના પર બિંદી હોય તે અક્ષરને આપણે થોડોક ભાર દઈને બોલવાનો છે, મરચા. ત્યાર પછી પ્રશ્ન નંબર 22, તો એમાં કૌંસમાં આપેલા ક્રિયાનો, આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અમે ગઈકાલે, આમાં કયો શબ્દ આવ્યો? ગઈકાલ એટલે ભૂતકાળ. ગઈકાલે મુંબઈ ગયા હતા, જવું એટલે ગયા હતા. બીજા નંબરનું મમ્મી આજે, હું જે શબ્દ બોલું આજે એટલે કયો કાળ? વર્તમાન કાળ. આજે રસોડામાં રસોઈ બનાવે છે, બરાબર. હજી બનાવી દીધી નથી, બનાવવા છે, બરાબર, એટલે બનાવે છે. ગઈકાલે બનાવી હતી, બનાવશે અને બનાવે છે. ત્રીજું અમે આવતીકાલે, આવતીકાલે એટલે ભવિષ્યકાળ આવ્યો,
ચિત્ર દોરી શું, બરાબર છે, હતી અને શું ત્રણ શબ્દો યાદ રાખવાના. ત્યાર પછી ચોથા નંબરનું, માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાય છે, આજે એટલે પાય છે, બરાબર. પાંચમા નંબરનું, હરિતા આવતીકાલે, ગઈકાલે, આવતીકાલે એટલે ભવિષ્યકાળ, પ્રાર્થનામાં ભજન ગાશે, બરાબર. ચાલો હવે પ્રશ્ન નંબર 23માં જોઈએ આપણે. વિરોધી અર્થવાળા શબ્દોના બંધ બેસતા જોડકા ગોઠવો, અબ અને વચ્ચે જવાબ. વિરોધી એટલે એનું ઊંધું, એટલે અહીં આગળ ચોકડીની નિશાની આપેલી છે, બરાબર. આગળ તો પાછળ, ઉપર તો નીચે, નાની મોટી, જાડી તો એનું ઊંધું શું થાય, પાતળી, ચડવું ઉતરવું, પહોળું સાંકડું, હારવું જીતવું, ખોલવું બંધ કરવું, બરાબર. આ રીતના થઈ ગયા વિરોધી શબ્દોના, બરાબર. એટલે આ શબ્દો પણ તમારે તૈયાર કરવાના છે. ચાલો એના પછી આપણે આગળ જોઈશું પ્રવૃત્તિ. તો આ પ્રવૃત્તિ તો આપણે પાઠ ચલાવ્યો હતો ને ત્યારે ચિત્રમાં તમને મેં સમજાવ્યું હતું કે આ ચિત્ર જોઈએ અને એમાં કયા કયા પ્રાણીઓ છે, ક્યાં સંતાયા છે, બરાબર. એ પણ મેં તમને લખાવ્યું હતું. ચાલો ફરીથી આપણે જોઈ લઈએ કે આ ચિત્રમાં સસલું, તો સસલું ક્યાં સંતાયું છે, ઊંચા ઘાસની પાછળ, બે કાનવાળું દેખાયું ને. પછી વાઘ તો ગુફાની પાછળ, સાપ થડની બખોલમાં, જિરાફ ઝાડીની પાછળ, વાંદરો ઝાડની ડાળી પાછળ, શિયાળ પર્વતની પાછળ હતો, સિંહ પથ્થરની પાછળ, અને પછી ભૂંડ તો ક્યાં છે, કિચડમાં, બરાબર. એ ચિત્ર જોતું જવાનું છે અને પક્ષીઓ પ્રાણીઓને શોધવાના છે અને ક્યાં સંતાયા છે તે તમારે લખવાનું છે, બરાબર. ચાલો હવે આગળનું જોઈએ. તો આગળ શું છે, તો આપણે હાથીનું ચિત્ર આવે છે તમારા જે સ્વાધ્યાય પોથીમાં છે તેમાં. અધૂરા ચિત્ર હાથીના પૂર્ણ કરવાના અને નીચે જગ્યા આપી છે ને તેમાં તમારે હાથીનું ચિત્ર દોરવાનું છે, બરાબર. ચાલો એના પછી સામેના પેજ ઉપર, પાન નંબર 45 ઉપર જુઓ. એન ઘેન દીવા ઘેન વાર્તાના સંવાદનો પહેલા વાર્તા પ્રમાણે અને અત્યારે ત્યારબાદનો જુદો અભિનય કરવાનો છે, બરાબર. એ તો આપણે નાટક અભિનય એટલે કે નાટક કરવાનું છે, અત્યારે કરવાનું નથી. વર્ગખંડમાં આવો ત્યારે તમને કરાવીશું. પાંચમા નંબરનું, ચાલો વિચારીએ, મજા કરીને પ્રશ્નના ઉત્તર આપવાના છે. આ પણ શું છે, ખાલી આનંદ માટે છે કે આ ફૂલ છે અને બે પાંખો છે. પ્રશ્ન શું પૂછ્યો, આ ચિત્રમાં શું જુદું લાગે છે, ફૂલોને પાંખો હોય ના હોય, પણ આમાં અલગ લાગે અને આપણને મજા આવે એટલે કે ફૂલોને પાંખો ના હોય, બરાબર. ફૂલ ઉડવા લાગે તો શું થાય, મજા આવે ને. ફૂલ ઉડે તો બહુ મજા આવે, પતંગિયાની જેમ ઉડતું ઉડતું આવે તો આપણે પકડી લઈએ મનગમતું ફૂલ. ત્રીજો પ્રશ્ન, પતંગિયાને પાંખો ના હોય તો આપણને ગમે નહીં અને તે બિચારું ઉડી પણ શકે નહીં. એ ચાલતું ચાલતું કેવું લાગે, પતંગિયું ચાલે તો ના સારું લાગે, બરાબર. ચાલો બીજા નંબરમાં, પોપટ છે પણ એની ચાંચ નથી, તો શું ખૂટ્યું, તો એની ચાંચ. પોપટને ચાંચ ના હોય તો શું થાય, સુંદર પણ લાગે નહીં અને બોલી પણ શકે નહીં અને ખાઈ પણ શકે નહીં, મનગમતા ભાવતા ફળો તે ખાઈ શકે નહીં. તો તમને કયું પક્ષી ખૂબ જ ગમે છે, શા માટે, તો પોપટ અને મોર જેવા પક્ષીઓ દરેક બાળકોને વધારે ગમતા હોય છે કારણ કે તે સુંદર બોલ દેખાતા પણ હોય છે અને બોલતા પણ સુંદર હોય છે, એટલે આ બે પંખીઓ બધાને વધારે ગમે છે. આમ તો બધા જ પંખીઓ સુંદર લાગતા હોય છે અને ગમતા પણ હોય છે, પણ આ બે પંખી વધારે ગમે છે. ત્રીજા નંબરનું શું છે, તો ત્રીજા નંબરમાં વૃક્ષનું ચિત્ર દેખાય છે અને એની પર પાંદડાને બદલે શું છે, બોલ ઉગેલો દેખાય છે. તો દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે, બરાબર. તો આપણને તો એવું લાગે ને કોકે મૂકેલો હશે, પણ આમાં તો અલગ તમને મજા આવે માટે વૃક્ષના જે થડ છે એની પર બોલને ઉગાડેલો છે. વૃક્ષને ડાળી ના હોય તો સારું દેખાય ના દેખાય. તમને કેવું ઝાડ ગમે, શા માટે, તો અમને ખૂબ જ ઘટાદાર અને સુંદર ઝાડ, છાંયો આપે એવું ઝાડ ગમે છે. તમારા પ્રિય વૃક્ષનું નામ તો આંબો, કારણ કે આપણને એના પરથી કેરીઓ ખાવાની મજા આવે ને, એટલે આંબાનું વૃક્ષ દરેકને ગમે છે.
ત્યાર પછી નીચે છઠ્ઠા પ્રશ્નમાં વાર્તા છે તે તમારે સરસ રીતે વાંચવાની છે, જેથી તમારો વાંચવાનો મહાવરો પાક્કો થાય અને વાંચવાની પ્રેક્ટિસ થાય. દરેક બાળકોએ કીડી અને કબૂતર એની વાર્તા તૈયાર કરવાની છે, આમાં લખેલી જ છે બરોબર. કીડી અને કબૂતર અને આ વાર્તા પણ તમે સાંભળેલી પણ હશે, તો આ વાર્તા તમારે વાંચીને તૈયાર કરવાની છે. જ્યારે પણ ક્લાસમાં આવો ત્યારે આ વાર્તા તમારે ક્લાસમાં સંભળાવવાની છે. એના પછી પાછળ બીજી એક વાર્તા પણ છે. કોની છે? આ પણ કીડી અને કબૂતરવાળી છે બરાબર. એની આગળ પારધીવાળી વાર્તા હતી ને તે, એટલે આ વાર્તા તમારે તૈયાર કરવાની છે. સાતમા પ્રશ્નમાં મોટેથી ગાવાનું છે, ઉખાણું છે. અને આઠમા પ્રશ્નમાં કબૂતરનું ચિત્ર છે, તેમાં રંગ પૂરવાનું છે બરાબર. તો આ જે પ્રવૃત્તિ છે એ ફક્ત તમારે સ્વાધ્યાયપોથીમાં જ પૂર્ણ કરવાની છે બરાબર. અને નોટબુકમાં પ્રવૃત્તિ લખવાની નથી, ફક્ત આ પ્રવૃત્તિની જે વાર્તા છે કીડી અને કબૂતરવાળી એ તમારે તૈયાર કરવાની છે. પછી હાથીવાળું ચિત્ર પણ તમારે નોટબુકમાં નથી દોરવાનું બરાબર. ચાલો, એના સિવાયના જે પ્રશ્નોના જવાબમાં પ્રશ્ન નંબર 20 છે તે પણ તમારે નોટબુકમાં લખવાનો નથી. એટલે આજના હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર જે 15 થી 19 સુધીનો અને 21મા નંબરનો પ્રશ્ન 15, 16, 17, 18, 19 અને 21 એટલા પ્રશ્નો નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે બરાબર. તો આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીશું. ફરીથી નવા પાઠ સાથે આપણે ફરી મળીશું બરાબર. ચાલો આવજો.